છો બાળકો, મજામાં ને? આજે આપણે ધોરણ બે વિષય ગણિત વિષયાંક પાઠ આઠમો દશક અને એકમ. તો બાળમિત્રો, આજે આપણે પાઠ આઠ દશક અને એકમ તેના વિશેની સમજ મેળવવાની છે. તો બાળમિત્રો, આગળના વિડીયોમાં આપણે દશક અને એકમ તે શીખી ગયા છીએ, જેમ કે દશક કોને કહેવામાં આવે છે અને એકમ કોને કહેવામાં આવે છે. તો બાળમિત્રો, દશક એટલે કે બે સંખ્યા ભેગી થાય તેને દશક કહેવામાં આવે છે, અને એકમ એટલે કે એકથી નવ સુધીની સંખ્યા જે છે તેને એકમ કહેવામાં આવે છે. તો બાળમિત્રો, આપણે આગળના વિડીયોમાં એકમ અને દશક એ કેવી રીતના ભેગા કરવા તે શીખી ગયા છીએ. હવે આપણે ચિત્રો દ્વારા એકમ અને દશકને કેવી રીતના ભેગા કરીને સંખ્યા બને છે તે શીખવાનું છે. તો ચલો બાળમિત્રો જોઈએ. જુઓ અને સમજો એટલે કે જોવાનું છે અને સમજવાનું છે કે કેવી રીતના દશક અને એકમ ભેગા થઈને સંખ્યા બને છે તે. તો ચલો જોઈએ. પ્રશ્ન પહેલો, અહીંયા ઘણા બધા એટલે કે મણકાના જૂથ આપેલા છે. તો એક જૂથમાં કેટલા મણકા છે? દસ. દસ મણકાનું એક જૂથ, દસ મણકાનું બીજું જૂથ. તો બાળમિત્રો, અહીં દસ દસ મણકાના બે જૂથ આપેલા છે, એટલે કે એક જૂથમાં દસ મણકા છે. એવી રીતના બીજા જૂથમાં પણ કેટલા મણકા છે? દસ. તો એવી રીતના બે જૂથ આપેલા છે, એટલે બે જૂથમાં કુલ કેટલા મણકા થશે? દસ દસના બે જૂથ છે, તો બે જૂથમાં કેટલા મણકા થશે? દસ ને દસ વીસ. એવી રીતના અહીં ઘણા બધા છૂટા મણકા આપેલા છે. તો છૂટા મણકા કેટલા છે? ચલો જોઈએ. એક બે ત્રણ ચાર પાંચ, એટલે કે પાંચ છૂટા મણકા. છૂટા મણકા કેટલા છે? પાંચ. તો અહીં દસ દસના બે જૂથ છે, તો બે જૂથમાં વીસ મણકા અને છૂટા મણકા પાંચ. તો અહીં આપણે લખવાનું છે, દસ દસના કેટલા જૂથ છે? બે, એટલે બે જૂથમાં કેટલા મણકા છે? વીસ. તો અહીં લખવાનું છે, વીસ ને છૂટા મણકા કેટલા છે? પાંચ. તો વીસ ને પાંચ. હવે દશક અને એકમ બંનેને ભેગા કરવાના છે કે વીસ ને પાંચ કેટલા થશે. એવી રીતના ન આવડે તો અહીં આપણે સરવાળો કરી નાખવાનો છે. વીસ ને પાંચ, તો પાંચના પાંચ અને બેના બે. તો જવાબ કેટલો આવે છે? વીસ ને પાંચ કેટલા થશે? પચીસ. તો અહીં આપણે લખવાનું છે કે પચીસ મણકા. હવે બીજો પ્રશ્ન છે, અહીં ઘણી બધી દસ દસની નોટો આપેલી છે. કેટલી દસ દસની નોટો છે? દસની એક નોટ પ્લસ દસની બીજી નોટ પ્લસ દસની ત્રીજી નોટ. તો અહીં દસ દસની કેટલી નોટો આપેલી છે? ત્રણ. તો ત્રણ નોટો એટલે કુલ કેટલા થશે? દસ દસની ત્રણ નોટો છે, તો કુલ કેટલા રૂપિયા થશે? દસ વીસ અને ત્રીસ. કેટલા થશે? દસ વીસ અને ત્રીસ. ત્રણ નોટો છે તો કુલ ત્રીસ રૂપિયા થશે. અને બાજુમાં ઘણા બધા એક રૂપિયાના સિક્કા છે. કેટલા સિક્કા આપેલા છે? એક બે ત્રણ ચાર, એટલે કે એક રૂપિયાના ચાર સિક્કા. એક રૂપિયાના કેટલા સિક્કા છે? ચાર. તો એવી રીતના દસ દસની ત્રણ નોટો છે એટલે કે ત્રીસ, અને એક રૂપિયાના સિક્કા કેટલા છે? ચાર. તો ત્રીસ ને ચાર કેટલા થશે? અહીંયા લખવાનું, ત્રીસ ને ચાર. હવે દશક અને એકમને ભેગા કરીને પાછળ સંખ્યા લખવાની છે કે ત્રીસ ને ચાર કેટલા થશે? ચોત્રીસ રૂપિયા. ત્રીસ ને ચાર કેટલા થશે? ચોત્રીસ રૂપિયા. એના પછી ત્રીજો પ્રશ્ન છે, અહીં પાંચ પાંચના બે સિક્કા આપેલા છે, એટલે કેટલા દશક બને છે? પાંચ પાંચના બે સિક્કા આપેલા છે તો એક દશક બનશે. પાંચને પાંચ કેટલા થશે? દસ. તો અહીં એક દશક બને છે. અને બાજુમાં એક રૂપિયાના સિક્કા કેટલા છે? બે. એક અને બે, એક રૂપિયાના બે સિક્કા છે, અને પાંચ પાંચના બે સિક્કા એટલે કે દસ. તો દશક એક છે અને એક રૂપિયાના સિક્કા બે. તો દસ ને બે કેટલા થશે?
दस ने बे केटला थशे? दशक अने एकम ने भेगा करीने आपणे पाछळ संख्या लखवानी छे के दस ने बे बार, बार रुपया। एना पछी चौथो प्रश्न छे, अहीं स्टारनुं एक जूथ आपेलू छे एटले एक जूथमां केटला स्टार छे गणीए। चलो एक बे त्रण चार पांच छ सात आठ नौ दस, एटले के एक जूथमां दस स्टार आपेला छे तो दसनुं एक जूथ छे प्लस छूटा स्टार केटला छे? एक बे त्रण चार पांच, એટલે કે આ ત્રણ પ્રશ્ન અલગ છે। એના પછી નીચેના બે પ્રશ્ન છે એની અલગ રીત છે। એટલે કે આપણે દશક કેટલા છે અને એકમ કેટલા છે એ લખવાનું છે, પછી પાછળ એની સંખ્યા લખવાની છે કે બંને મળીને કુલ કેટલા થાય છે તે। તો અહીં આપણે હવે નવી રીત શીખીએ। ચલો દશકનું કેટલું જૂથ છે? એક, એક જૂથમાં કેટલા સ્ટાર છે? દસ, પ્લસ છૂટા સ્ટાર કેટલા છે? પાંચ। તો અહીં આપણે લખવાનું છે કે દશકનું કેટલું જૂથ છે? એક, તો દશકના ખાનામાં નીચે આપણે એક લખવાનું છે। એના પછી એકમ, એટલે કે છૂટા સ્ટાર કેટલા છે? પાંચ, તો એકમના ખાનામાં આપણે પાંચ લખવાનું છે। એના પછી દશકનું એક જૂથ છે એટલે એક જૂથમાં કેટલા સ્ટાર છે? દસ, તો અહીંયા આપણે એક જૂથમાં દસ સ્ટાર છે એટલે કે દસ લખવાના, પ્લસ એકમ કેટલા છે? પાંચ, તો અહીંયા આપણે પાંચ લખવાનું છે। એવી જ રીતના બરાબર, એટલે કે દશક અને એકમ બંને મળીને કુલ કેટલા થાય છે તો બંનેનો સરવાળો કરવાનો છે કે દસ પ્લસ પાંચ। તો આવી રીતના ન આવડે તો અહીંયા સરવાળો કરી નાખવાનો, દસ પ્લસ પાંચ એટલે કે પાંચના પાંચ અને એકનો એક, તો જવાબ કેટલો આવે છે? પંદર। દસ પ્લસ પાંચ કેટલા થશે? એકમ અને દશક મળીને બંને પંદર થશે, એટલે કે બધા મળીને કુલ પંદર સ્ટાર છે। એના પછી પાંચમો પ્રશ્ન, અહીં મણકાના કેટલા જૂથ આપેલા છે? એક જૂથમાં દસ મણકા છે, એવી રીતના બીજા જૂથમાં એમાં પણ દસ છે। તો આપણે પહેલો પ્રશ્ન છે એવી જ રીતના પાંચમો પ્રશ્ન છે, પરંતુ એની રીત કેવી છે? અલગ છે। તો અહીં મણકાના બે જૂથ આપેલા છે, એક જૂથમાં દસ મણકા છે, એવી રીતના બીજા જૂથમાં પણ દસ મણકા છે। તો દસ ને દસ કેટલા થશે? વીસ, છૂટા મણકા કેટલા છે? ચલો ગણીએ, એક બે ત્રણ ચાર પાંચ, કેટલા છે? પાંચ છે। તો અહીં આપણે દશકના ખાનામાં કેટલું લખવાનો છે? દશક કેટલા આપેલા છે? એક અને બે, બે જૂથ આપેલા છે દશકના, એટલે એના ખાનામાં આપણે બે લખવાનું છે। એના પછી એકમ, તો એકમ કેટલા આપેલા છે એટલે કે છૂટા મણકા કેટલા છે? પાંચ, તો એકમના ખાનામાં આપણે પાંચ લખવાનું છે। હવે બંને, એટલે કે બંને મળીને કુલ કેટલા થાય છે એ લખવાનું છે કે દશકના અહીંયા બે જૂથ છે, તો દસ ને દસ કેટલા થશે? વીસ, પ્લસ એકમ કેટલા છે? પાંચ, વીસ ને પાંચ કેટલા થશે? બંનેનો સરવાળો કરવાનો કે વીસ ને પાંચ પચીસ, કેટલા? પચીસ। તો બાળમિત્રો અહીંયા આપણે શું શીખ્યા? દશક અને એકમને કેવી રીતના ભેગા કરવા તે, જેમ કે અલગ અલગ આપણે ચિત્રો દ્વારા અહીં શીખ્યા છીએ। સૌ પ્રથમ આપણે અહીં મણકાનું જૂથ, એટલે કે મણકાના બે જૂથ આપેલા છે અને છૂટા મણકા કેટલા છે તે, તો બધા મળીને કુલ પચીસ મણકા થાય છે। દસ દસના બે જૂથ છે એટલે કે દસ અને વીસ, બે જૂથમાં કેટલા મણકા હોય? વીસ, અને છૂટા મણકા પાંચ એટલે કે વીસ ને પાંચ પચીસ। એના પછી બીજા પ્રશ્નમાં દસ દસની ત્રણ નોટો આપેલી છે, એટલે ત્રણ નોટો એટલે કેટલે કેટલા થશે? ત્રીસ, ત્રીસને એક રૂપિયાના સિક્કા કેટલા છે? ચાર, એટલે કે ત્રીસને ચાર ચોત્રીસ રૂપિયા,
એટલે કે દશક અને એકમને ભેગા કરીને આપણે પાછળની સંખ્યા લખવાની છે. એના પછી પાંચ પાંચના બે સિક્કા છે એટલે પાંચને પાંચ કેટલા થશે? દસ. એટલે કે અહીં દશકનું એક જૂથ બને છે અને એક રૂપિયાના સિક્કા બે છે એટલે કે દસને બે બાર રૂપિયા થશે. એના પછી અહીં નવી રીત છે, અહીં સ્ટારનું એક જૂથ આપેલું છે તો એક જૂથમાં કેટલા સ્ટાર છે? દસ. છૂટા સ્ટાર પાંચ છે તો આપણે દશકના ખાનામાં એક લખેલું છે કેમ કે અહીં દશકનું એક જૂથ છે એટલે દશકના ખાનામાં એક લખવાનું છે. એના પછી એકમ કેટલા છે? પાંચ. તો અહીંયા આપણે દશકનું એક જૂથ છે એટલે કે બધા મળીને એક જૂથમાં કેટલા સ્ટાર છે? દસ પ્લસ એકમ પાંચ તો દસને પાંચ કેટલા થશે? કુલ પંદર. એના પછી અહીં મણકાના બે જૂથ છે તો બે જૂથમાં કેટલા મણકા છે? વીસ. તો છૂટા મણકા પાંચ એટલે કે વીસને પાંચ કેટલા થશે? પચીસ મણકા. તો બાળમિત્રો અહીં સમજાઈ ગયું દશક અને એકમ એની કેવી રીતના આપણે ગણતરી કરવી અને એને દશક અને એકમને કેવી રીતના ભેગા કરીને પાછળ સંખ્યા બને છે તે. તો સમજાઈ ગયું બાળમિત્રો?